હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ દિસ ઇઝ મી ફ્રેન્ડ્સ સફેદા યુ વેલકમ ટુ માઇ યુટ્યુબ ચેનલ હું છું ફ્રેન્ડ્સ અફેદાને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મોડલ પેપર વન જોઈશું કાલે મે કાલે મે બી મોડલ પેપર ટુ જોશું બટ કાલે બે ટોપિક સારા એવા મસ્ત કવરઅપ થાય એવા મેં જોઈ લીધા છે તો તરાડી કમત્રી માટે એ ટોપિક પહેલાં કરાવીશ અને પછી મોડલ પે મોડલ પેપર નંબર ટુ કરાવીશ વહેલી સવારમાં મોર્નિંગ થઈ ગઈ છે મારી સો હોપ કરું છું તમારી પણ મારી સાથે થઈ ગઈ હશે મોર્નિંગ સો ઓકે ગુડ મોર્નિંગ બધાને એન્ડ ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં જણાવી દેવાનું કે આપણી ચેનલ પર નવા આવું તો સબસ્ક્રાઈબ કરી લેજો બીજી વસ્તુ કે વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલતા કે હું બહુ મહેનતથી તમારી માટે વિડીયો લઈને આવું છું સો આપકી વાર સરકારી પાર

કયો કાયદો ભારતમાં બ્રિટિશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે પીટનો ધારો મોસ્ટ મોસ્ટાઈમ્પી વન ડે ક્રિકેટમાં ઇતિહાસમાં કયા ભારતીય ઇતિહાસની વાત થાય છે ઇતિહાસમાં કયા ભારતીય ખેલાડીને સૌ પ્રથમ હેટ્રિક મેળવવાનો યશ મળ્યો હતો તો ચેતન શર્મા નીચેનામાંથી કઈ ધાતુનો ઉપયોગ સૌ પ્રથમ વૈદિક લોકોએ કર્યો હતો તો લોખંડ બોડો આદિવાસી જાતિ મોટા ભાગે કયા કયા રાજ્યમાં વસવાટ કરે છે અસમ સુલતાને કુતુબ મિનારનું કાર્ય પૂર્ણ કરાવ્યું હતું તો ઇલ્તુતિમસ ભારતમાં પંચાયતી રાજની સ્થાપનાની ભલામણ કરવા માટે સૌપ્રથમ કઈ સમિતિની રચના કરવામાં આવી હતી તો બળવંતરાય મહેતા સમિતિ પંચાયતી રાજની સમિતિ મહેતા સમિતિ યાદ રહે છે કકર વૃત્ત જો સાત વત્તા બે સાત વત્તા ત્રણ ઇક્વલ તેર થાય તો સોલ માઇનસ ચાર બરાબર બે થાય અને સત્તર માઇનસ ચાર બરાબર નવ થાય તો સાત ગુણ્યા બેનો જવાબ સો હોય તો અઠ્ઠાવીસ કેવી રીતે એ અત્યારે નહીં સોલ્વ થાય બિકોઝ આપણે નોટપેડ નહીં લઈને નથી બેઠા બટ જો કોઈએ સોલ્વ કર્યું હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારાથી સોલ્વ થયું ઓકે નીલગિરી પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે દોડા બેટા ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે દાંતીવાડામાં આવેલું છે સમાન સંબંધ ધરાવતો શબ્દ કયો છે સમાન શબ્દ સમાન સંબંધ ધરાવતો શબ્દ કયો છે ધુમાડો પ્રદૂષણ યુદ્ધ વિનાશ ધુમાડો થાય ત્યારે પ્રદૂષણ ફેલાય છે યુદ્ધ થાય ત્યારે વિનાશ થાય છે ઓકે સ્મૃતિ ગ્રંથો કયા વિષયને લગતા છે કાયદો સ્મૃતિ ગ્રંથો કયા વિષયને લગતા છે કાયદો જશપાલ રાણા કઈ રમતમાં સિદ્ધિ માટે જાણીતા હતા નિસાન બાજી ઓકે કયા ગવર્નર જનરલે મહેસૂલની વસુલાત માટે દરેક જિલ્લામાં કલેક્ટરની નિમણૂક કરી હતી તો હેઝિંગ હેઝિંગ હેસ્ટિંગ હેસ્ટિંગ કર્ણાટકનું મેદાન કયા રાજ્યમાં આવેલું છે તમિલનાડુમાં આવેલું છે કર્ણાટકનું મેદાન તુલસીદાસ કયા રાજાના સમકાલીન હતા અકબર વ્યવસ્થા શબ્દની સંધિ છૂટી પડે પડેલો કયો શબ્દ સાચો છે તો વ્ય અવસ્થા વ્યવસ્થા આપણે વ્યવસ્થા તો વ્ય નહીં આવે વી આવે વ્યવસ્થા ઓકે અભિજીત કયા રંગનો તારો છે તો જવાબ આવશે સફેદ એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે ઓપ્શન ડી બાજવા નીચેનામાંથી કઈ એકાંગી વનસ્પતિ છે બેક્ટેરિયા સી ભારત ભારતનું પ્રાચીન નામ શું હતું જય સંહિતા મોસ્ટ સવાલ ભારત ભારત મહાભારત સોરી 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 નહીં મહાભારતનું પ્રાચીન નામ કયું હતું જય સંહિતા પેરિયાર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે કેરલ રામકૃષ્ણ પરમહંસનું સાંસારિક નામ કયું હતું ગદાધર ડેલ હાઉસીએ લક્ષ્કરનું મુખ્ય કાર્યાલય ક્યાં શરૂ કર્યું હતું શિમલા ભારતના કયા રાજ્યમાં પાઇનેપલનું સૌથી વધુ ઉત્પાદન થાય છે મિઝોરમમાં ગાંધીજીના અંગત સચિવ કોણ હતા મહાદેવભાઈ દેસાઈ અંગત સચિવ હતા પાંડ્યા રાજાઓની રાજધાની કઈ હતી મદુરાઈ પાંડ્ય ઓકે પાંડ્ય રાજાઓની રાજધાની મદુરાઈ ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ કયા રોગમાં દર્દીને આંતરડામાં ચાંદા પડે છે ટાઈફોઈડમાં મેથેરોન મેરેથોન દોડ કુલ કેટલા કિલોમીટર અંતરની હોય છે બેતાલીસ પોઈન્ટ વન નાઇન ફાઈવ કેમી ઓકે કઈ ધાતુમાંથી અતિ પાતળા વરખ બની શકે છે ચાંદી નીચેનામાંથી કઈ કૃતિ કાલિદાસ દ્વારા રચિત નથી ગીત ગોવિંદ નથી બાકી સાંકુતલન સાંકુતલ મેઘદૂત ઋતુ સંહાર આ બધી આ બધી કૃતિ કવિ કાલિદાસની છે મહાભારત કેટલા પર્વમાં વહેંચાયેલું છે તો અઢાર પર્વમાં મહાભારત વહેંચાયેલું છે ભારતમાં રાષ્ટ્રીય આવક કોના દ્વારા માપવામાં આવે છે તો કેન્દ્રીય આંકડા શાસ્ત્રીય સંસ્થા દ્વારા ભારતીય રાષ્ટ્રીય આવક માપવામાં આવે છે ભારતમાં સૌપ્રથમ પોલીસ વ્યવસ્થા કયા ગવર્નરે શરૂ કરી હતી કોન વોલેસ કયું શહેર ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવાય છે તો દિલ્હી કયું શહેર ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કહેવાય છે દિલ્હી ગુજરાત રાજ્યનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે વઘઈમાં આવેલું છે અકબરની મહાનતાનું મુખ્ય કારણ કયું હતું ધાર્મિક ઉદારતા બીજી પંચવર્ષીય યોજનાનું માળખું કોણે તૈયાર કર્યું હતું પીસી મહાલ નોબિસ ધાતુના વેલ્ડિંગ માટે વપરાતી જ્યોતમાં કયા વાયુનો ઉપયોગ થયો નથી નાઇટ્રોજન ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી હતી હેસ્ટિંગ્સ ઓકે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી હતી અલક નંદા અને ભાગીરથી નદી કયા સ્થળે એકબીજાને મળે છે દેવ પ્રયાગ અત્યાર સુધી ભારતીય બંધારણના આમુખમાં કેટલી વાર સુધારા કરવામાં આવ્યા છે તો એક વાર ભારતીય બંધારણના અમુકમાં એક વાર સુધારો કરવામાં આવ્યો છે કે હિન્દુ ધર્મમાં કેટલા સંસાર હોય છે હિન્દુ ધર્મમાં સોલ સંસાર સંસ્કાર હોય છે ઓકે કયા કયા સોલ સંસ્કાર હોય છે મને કમેન્ટ બોક્સમાં જણાવો ચાલો હિન્દુ ધર્મમાં કેટલા સંસ્કાર હોય છે સોલ સંસ્કાર હોય છે કયા કયા સંસ્કાર નીચેનામાંથી કયું જોડકું સાચું નથી જયપુર ઝારખંડની રાજધાની છે એ ખોટું છે ભોપાલ મધ્યપ્રદેશની રાજધાની છે સાચું છે મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની છે આઇઝોલ મિઝોરમની રાજધાની છે જયપુર કોની રાજધાની છે ચાલો કમેન્ટ બોક્સમાં જણાવો ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો જયપુર કોની રાજધાની છે અરાવલી ગિરિમાળામાં આવેલું રમણીય ગીરિમથક કયું છે આબો લંડન શહેરમાં આવેલી ભારતીય હાઈ કમિશનરની ઓફિસ કયા નામથી ઓળખાય છે ઇન્ડિયા હાઉસ રૂપિયા પાંચ રૂપિયા ચારમાં પાંચ લીંબુના ભાવે કેટલા લીંબુ ખરીદી તે બધા જ રૂપિયા પાંચમાં ચાર લીંબુ લેખે વેચી દેતા કેટલા ટકા નફો કે ખોટ થાય છે તો છપ્પન ઓપ્શન ડી ઓકે રૂપિયાને છપન રૂપિયા દક્ષિણમાં ઔરંગઝેબના શાસનનો વિરોધ કોણે કર્યો હતો શિવાજી સેન્ટીમીટરને ને સંજ્ઞા સ્વરૂપે દર્શાવતી સાચી રીત કઈ છે તો સીએમ ઓકે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું છે ગોળાની વક્ર સપાટી શોધવી હોય તો ચાર પાય આર નો વર્ગ ઓકે રામાયણના મૂળ રચિતા કોણ હતા વાલ્મિકી પચીસની અંદરની બે આંકડાની એવી કઈ સંખ્યા છે કે જેના બંને અંકોનો સરવાળો એ સંખ્યા કરતાં અડધો થાય છે તો અઢાર પચીસ અંદરની બે સંખ્યા આ બે આંકડાની એવી સંખ્યા કઈ છે કે બંનેનો સરવાળો એ સંખ્યા કરતાં અડધો થાય છે તો અઢાર કિંમત શોધો વન પ્લસ કાઉસમાં ઝીરો પોઈન્ટ વન વર્ગ માઇનસ ઝીરો પોઈન્ટ વન થ્રી વર્ગ એકચ્યુલી હકીકતમાં વાત કહું ગણિતમાં જો તમે વી કોમ ને જનરલ જ કરી લેવું ઓપ્શન આવશે ડી ફોરમાં તમારે કરવું હોય તો કરી શકો છો દસ માર્ક્સનું પૂછાય છે ગણિત એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી કયા કાયદા મુજબ કાયદો બનાવવાનો અધિકાર ગવર્નર જનરલે આપવામાં આવ્યો હતો ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ કોને સાતપુડાની રાણી કહેવામાં આવે છે પચમઢી પચમઢીને સાતપુડાની રાણી કહેવામાં આવે છે ભારતમાં ભાષાવા રાજ્ય રચના ક્યારે કરવામાં આવી હતી ઈસવીસનને ઓગણીસો ને છપ્પનમાં ભાષાવાર રાજ્યની રચના કરવામાં આવી હતી વસ્તુની છાપેલી કિંમત પર વીસ અને પાંચ ક્રમશ વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા મળ્યું ગણાય ચોવીસ ટકા લોહગઢનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ગુરુ ગોવિંદસિંહે બી એસ એફ એ નીચેનામાંથી કોના માટે વપરાતા મિતાક્ષરો છે તો સીમા સુરક્ષા દળ બીએસએફ સીમા સુરક્ષા દળ યાદ રાખજો પ્રથમ કાયદા પંચની રચના કોણે કરી હતી મેકોલે મોસ્ટ આઈમ બી સવાલ છે પ્રથમ કાયદા પંચની રચના મેકોલોએ કરી હતી ધ્વનિનો વેગ કયા માધ્યમમાંથી માધ્યમમાં સૌથી વધુ હોય છે ધન ધ્વનિનો વેગ ધન ધન માધ્યમમાં સૌથી વધુ હોય છે ધ સન્ડે ટાઈમ્સ કયા દેશનું પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત દૈનિક છે બ્રિટન અભિમન્યુની પત્નીનું નામ શું હતું ઉત્તરા એક રકમ એક રકમ સરાફી પેઢીમાં મુક્તા છ વર્ષે બમણી થાય છે તો મળતું સાદું વ્યાજ કેટલા ટકા ગણાય છે તો ઓપ્શન સી જવાબ આવશે હજી પણ કહું છું કઉિતમાં વીક હોવ ને તો દસ માર્ક છોડી દેવાનું બાકી ખતરનાક લખી આવવાનું કૃષ્ણ સાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો કાવેરી પ્રાગ મહેલ અને આયના મહેલ ક્યાં આવેલું છે મોસ્ટ મોસ્ટાઈમ પી સવાલ સિક્સટી સેવન ભુજમાં આવેલું છે આપણી આપણી રાષ્ટ્રીય રમત કઈ છે તો બધાને ખબર છે હોકી ચૌદ પ્રાંત પ્રાંતકોનો મધ્યક વીસ છે જો દરેક પ્રાંતાકોમાંથી બે બાદ કરી ત્રણ વડે ગુણીએ તો માહિતીનો નવો મધ્યક કેટલો થાય તો ચોપન કોના નેતૃત્વમાં શિવાજીએ રાજ્યાભિષેક થયો હતો ગંગ ગંગભટ્ટ ઇંગ્લિશનો સવાલ આવ્યો ખાલી જગ્યા યુ ઇન્વાઇટ હર ઇન ધ પાર્ટી નેક્સ્ટ ટાઈમ વીલ યુ ઇન્વાઇટ હર ઇન ધ પાર્ટી નેક્સ્ટ ટાઈમ ક્વેશ્ચન માર્ક છે ल यू इनवाइट होर इन दी नेट टाइम आ यूनि आवे केम के पछा जुओ क्वेश्चन मार्क ओके शेर माटी खोट एट संतान न होव લક્ષ્મણની માતા કોણ હતા સુમિત્રા સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ટંકારા કયા જિલ્લામાં આવેલું છે રાજકોટમાં ટંકારા આવેલું છે કયા કાયદા મુજબ પ્રથમ વખત કાયદા સમક્ષ સૌથી સમાનતાનો સૌની સમાનતાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો હતો ચાર્ટર એક્ટ અઢારસો ત્રેત્રીસ મોસ્ટ એમ્પી સવાલ સેવન્ટી ફાઈવ સેવન્ટી સિક્સ મોસ્ટ એમ્પી છે નીચેનામાંથી કયો જ્વાળામુખી પર્વત જાપાનમાં આવેલો નથી તો જાપાનમાં કોમાગા હોસો હક બધું આવેલું છે શું નથી આવેલું પોપ કેપ પોપ કેટેપૅલ ઓકે ફતેહપુર સિકરીમાં ઈબાતખાના કોણે બંધાવ્યું હતું બંધાવ્યું હતું વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ કયા રાસાયણથી ઘટે છે ક્લોરોફ્લોરો કાર્બનથી ઘટે છે વાતાવરણમાં ઓઝોનનું વાયુનું પ્રમાણ ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્ના સ્નાતક થવાનું માન કોને મળ્યું હતું વિદ્યાગોરી નીલકંઠને મળ્યું હતું દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે તો ગોદાવરી અને ગુજરાતની પૂછાય ગુજરાતની લાંબી નદી પૂછાય તો સાબરમતી અને મોટી નદી પૂછાય તો નર્મદા કાયમી જમાલ જમાબંધી પદ્ધતિ કોણે દાખલ કરી કોન વોલિસ લવ લવિંગના ટાપુ તરીકે કયો ટાપુ ઓળખાય છે બમણી થાય ત્યારે તેની ઉંમર કેટલી હશે તો છ વર્ષ સત્યમેવ જય તે સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો હતો ઉપનિષદમાંથી સો ને કેટલા વડે ગુણવામાં ગુણવામાં આવ્યો તો એક કરોડ થાય તો એક લાખ વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે નાઇલ અને એક લાખમાં કેટલા મીંડા હોય ને કેટલા કેટલું હોય ટોટલ અંક કેટલા હોય છ બરાબર મરાઠાઓ દ્વારા યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ કયો કર લેવામાં આવ્યો હતો ચોથ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા શ્રી મહેંદી નવાઝ જંગ સેન્ટ્રલ પેપર એન્ડ પલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભારત ભારતના કયા શહેરમાં આવેલું છે સહારનપુર ઓકે સહારનપુરમાં શું આવેલું છે સેન્ટ્રલ પેપર એન્ડ પલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતી શબ્દકોષમાં નીચેનામાંથી કયો શબ્દ ચોથા ક્રમે આવેલો છે તો ગર્ભ આવશે એટલે કેવી રીતે આવશે ગણિત ગજાનન ગજ ગર્ભ ભ ક્યા ગ પહેલાં જ આવે છે પણ ભ ક્યારે આવે છે આપણને ખબર હોવી જોઈએ બરાબર છે કયા દેશનું રાષ્ટ્રીય ચિહ્ન સોનાના સિક્કો છે એ તો અમેરિકા રોમન પદ્ધતિ અનુસાર સંખ્યા દર્શાવે છે તો એ પાંચસો દર્શાવે છે રોમન સંખ્યાઓ માટે તમે જોઈ લેજો યુદ્ધની શરૂઆત માનવી ના મનમાં થાય છે આ વિધાન કયા વૈદિક ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે તો અર્થવેદ યુદ્ધની શરૂઆત માનવીના મનમાં થાય મનમાં થાય છે તો અર્થવેદ બેક ગુજરાતની પશ્ચિમે કયો સમુદ્ર આવેલો છે અરબસાગર આવેલું છે કયા મુગલ સમ્રાટ નું દાદરેથી પડી જવાના કારણે મૃત્યુ થયું હતું તો હુમાયુના હુમાયુનું મૃત્યુ દાદરથી પડી જવાના કારણે મૃત્યુ થયું હતું આ કોનું મૃત્યુ કેવી રીતે થયું હતું એ પણ આપણી પાસે બધી નોટ્સ છે હું તમારી સાથે જરૂરથી શેર કરી દઈશ કમેન્ટ બોક્સમાં લખી દેજો અપકી બાર સરકારી પાર ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું પણ નહીં ભૂલતા ભારતના કયા મંદિરમાં ભક્તો ભગવાનના ચરણમાં પોતાના માથાના વાળ વાળથી વાળની ભેટ ધરીને પૂજા કરે છે તો તિરુપતિ બાલાજીમાં થાય છે બધાને ખબર છે પ્રાચીન સમયમાં ઓલિમ્પિક્સ રમત તો ગ્રીક પ્રજા દ્વારા કઈ સાલમાં શરૂ થઈ હતી તો ઈસવીસન પૂર્વે સાતસો ને છોતેર ભારતના કયા શહેરમાં સૌથી ઊંચું તાપમાન નોંધાય છે સૌથી ઊંચું તાપમાન ક્યાં નોંધાય છે શ્રી ગંગાનગરમાં સૌથી નીચું તાપમાન ક્યાં નોંધાય છે કમેન્ટ બોક્સમાં જણાવો ચાલો ઓકે હજી એક વસ્તુ યાદ અપાવી દઉં કે જો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો ફટાફટ ને પહેલાં બી આમ મેં થોડું થોડું તો સ્ટોપ લેતી જ હતી ત્યારે પણ તમને લેવું હોય તો બેગ જઈને પાછા તમે લઈ શકો છો જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને તલાટી માટે પ્રિપેરેશન મારી સાથે કરવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં લખી દેજો અપકી બાર સરકારી પાર આવી રીતે જ આપણે પેપર સોલ્યુશન લાવતા રહેશું અને તમારો જે અપકી બાર સરકારી પારનો જે સંકલ્પ છે પૂર્ણ કરીને રહેશું સો યા થેન્ક યુ સો મચ ભાઈ